હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું કાચી કેરી અને ફુદીનાનું શરબત. માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જતું આ શરબત છે. તો કેરી અને ફુદીનાનું શરબત ખૂબ જ ઠંડુ હોવાથી જો ઉનાળાની ગરમીમાં તમે બહારથી આવો અને જો આ રીતે બનાવેલું કેરી ફુદીનાનું શરબત પીશો તો શરીરને ખૂબ જ તાજગી અને ઠંડક મળશે. પહેલાં તો આપણે કેરીને છાલ ઉતારી અને સમારી લેશું. તો અહીંયા કેરીને છાલ ઉતારી અને આ રીતના મેં નાના ટુકડા કરી લીધા છે. સાથે એક ટુકડો આદુનો છાલ ઉતારી અને આ રીતે લીધેલો છે. ફુદીનો અને આદુ આપણે એક મિક્સર જારમાં લઈ લેશું. સાથે આદુ પણ નાખી દેશું. એક કેરી સાથે મેં 50 ગ્રામ જેટલો ફુદીનો લીધો છે. ફુદીનો સારી રીતે ધોઈ અને પછી જ ઉપયોગમાં લેવાનો. તો ફુદીનો પણ કેરી સાથે જ મિક્સર જારમાં લઈ લેશું. એક બાઉલ ગોળ લીધેલો છે. ગોળ પણ કેરી ફુદીના સાથે જ આપણે મિક્સર જારમાં લઈ લેશું. સારી રીતે પીસાઈ જશે અને કેરી અને ફુદીના સાથે ગોળ પણ સારી રીતે મિક્સ થઈ જશે, એટલે જ આપણે મિક્સર જારમાં લીધેલો છે. 4 થી 5 આઈસક્યુબ નાખી દેશું અને બધું પીસી લેશું. તો આપણો કેરી અને ફુદીનો પીસી અને તૈયાર છે. થોડા આઈસક્યુબ નાખી અને પીસવાથી કેરી અને ફુદીનાનો કલર એકદમ લીલો જળવાઈ રહે છે. આ રીતે બનાવેલું જ્યુસ તમે 8 થી 10 દિવસ ફ્રીજમાં રાખી અને પી શકો છો. તો શરબત બનાવવા માટે આપણે તૈયાર થયેલું સિરપ આપણે ગ્લાસમાં લીધેલું છે. આપણે 1/2 ગ્લાસથી ઓછું સિરપ લીધેલું. મસાલો નાખશું. આ મસાલો છાશ મસાલો હું તમારી સાથે શેર કરી ચૂકી છું. આ મસાલો મલ્ટીપર્પઝ છે. તમે છાશ, શરબત કે સલાડમાં ઉપયોગમાં લઈ શકો છો. 1/2 ચમચી મસાલો નાખી દેશું. આ રીતે વચ્ચે મસાલો નાખવાથી શરબત સાથે મસાલો સારી રીતે મિક્સ થઈ જશે. ઠંડુ પાણી નાખશું. નીચે સુધી ચમચી ફેરવતા આપણે સિરપ સાથે પાણીને સારી રીતે મિક્સ કરી લેશું. ઉપરથી આઈસક્યુબ નાખશું. થોડો મસાલો સ્પ્રિંકલ કરશું. તો તૈયાર છે આપણું કેરી ફુદીનાનું શરબત. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આ કેરી ફુદીનાના શરબતની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.